ધ્રાંગધ્રામાં યોજાઈ રાજ્ય કક્ષાની પાવર લિફ્ટિંગ સ્પર્ધા, જેમાં 140થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો. સ્પર્ધામાં વિજેતા નેશનલ ગેમ રમવા સિલેક્ટ થયા. ગુજરાત સરકારના રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા રમતગમત કચેરી દ્વારા ધ્રાંગધ્રામાં રાજ્ય કક્ષાની અંડર 19 પાવર લિફ્ટિંગની સ્પર્ધા ભાઈઓ અને બહેનો માટે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં ભાઈઓ તથા બહેનો મળી કુલ 140 કરતાં વધુ ખેલાડીઓ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અલગ અલગ ગ્રુપના પ્રથમ નંબરે વિજેતા થશે તે આગામી નવેમ્બરમાં નેશનલ કક્ષાએ રમવા જશે. આ સ્પર્ધા ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા હતા. સરકાર દ્વારા ખેલાડીઓને રહેવાનું, જમવાનું તેમજ ટ્રાવેલિંગનું ભાડું પણ આપવામાં આવેલ. સરકાર દ્વારા આવી સ્પર્ધા યોજવા પાછળ મુખ્ય હેતુ છે ખેલાડીમાં રહેલી પોતાની પ્રતિમા બહાર અને તેના લેવલનું સ્થાન મળે અને તેમને માર્ગદર્શન તેમજ પ્રેરણા મળી રહે માટે રાજ્યમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આવી વિવિધ રમતનું આયોજન કરવા બદલ ખેલાડીઓ પણ પોતે આગળ આવી શકે તે માટેનું આ પ્લેટફોર્મ છે અને અમે આગળ રમીને ગુજરાતનું નામ રોશન કરીશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જગદીશસિંહ ઝાલા, ZSTV ચોટીલા. 52 કેટેગરીના વેટમાં રમું છું. પાવર લિફ્ટિંગની ગેમમાં રાજ્યકક્ષાએ ખૂબ જ સારી સુવિધા મળે છે અમને અને તે જે સ્પર્ધકો સારું પરફોર્મન્સ આપે છે તે નેશનલ કક્ષાએ ભાગ લઈને ત્યાં નેશનલ એ રમે છે. સરકાર દ્વારા જે આયોજન કરવામાં આવે છે તે ખૂબ જ સારું અને સરળ હોય છે અને સારું હોય છે.